नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय ना ई-लर्निंग प्रोग्राम मा आपनु हार्दिक अभिवादन करूं छु। मित्रों, गया लेक्चर मा आपणे कंजक्शन नु चेप्टर छे ते एना शब्दों जोया हता, एमांथी एक कंजक्शन हजु आपणे बाकी छे ए पूरो करी एग्जाम नी अंदर एनी एक्सरसाइज आपणने केवी रीते पूछाई छे ए एक्सरसाइज नी थोड़ी आपणे प्रेक्टिस करी लईए। तो चालो मित्रों, जे कंजक्शन बाकी छे आपणे पूरू करीए। तो मित्रों, छेल्लू कंजक्शन छे एनु नाम छे सो धेट, अने एनो अर्थ थाय छे के जेथी करीने। सो धेट के जेथी करीने, एटले के कोई पण कार्य छे એમાં કંઈક હેતુ રહેલો હોય છે, પર્પઝ રહેલો હોય છે, તો આ પર્પઝ એટલે કે હેતુ દર્શાવવા માટે સો ધેટનો ઉપયોગ થાય છે। તો પ્રથમ આપણે એની ડેફિનેશન જોઈ લઈએ કે હેતુ દર્શાવવા માટે સો ધેટ વપરાય છે। કેવી રીતે? તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ। તો એક્ઝામ્પલ ફર્સ્ટ, આઈ વિલ ગીવ યુ એ બુક, યુ can read it। અહીં આપણે એક સેન્ટેન્સ લખ્યું છે કે I will give you a book, you can read it। તો હું તને એક પુસ્તક આપીશ કે જેથી કરીને તું તેને વાંચી શકે। તો અહીંયા હેતુ એ રહેલો છે કે એ પુસ્તક વાંચી શકે। તો પર્પઝ એટલે કે હેતુ દર્શાવવા માટે સો ધેટનો ઉપયોગ થાય છે। તો ચલો એનો આન્સર જોઈએ કે આઈ વિલ ગીવ યુ એ બુક સો ધેટ યુ કેન રીડ ઇટ। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે, યુ શુડ વર્ક હાર્ડ યુ કેન ગેટ ગુડ રિઝલ્ટ। સેકન્ડ સેન્ટેન્સ છે, યુ શુડ વર્ક હાર્ડ, તમારે સખત મહેનત કરવી જોઈએ કે જેથી કરીને યુ કેન ગેટ ગુડ રિઝલ્ટ, તમે સારું પરિણામ મેળવી શકો। તો અહીંયા પણ પર્પઝ એટલે કે હેતુ એ રહેલો છે કે તેઓ સારું પરિણામ મેળવી શકે। તો આને પણ આપણે સો ધેટ વડે જોડી દઈશું, યુ should work
hard so that you can get good result. त्यार पछी नंबर थ्री त्रीजो एक्जाम्पल जोईए. माय फ्रेंड कॉल्स मी आई कैन हेल्प हर. अहीं एक सेंटेंस छे My friend calls me. मारी मित्र मने बोलावे छे के जेती करीने I can help her. हूँ तेनी ने मदद करी शकू. तो अहीं पण मदद करवानो पर्पज रहेलो छे. तो My friend calls me so that I can help her. तो अहीं आपणा जेटला कंजक्शन हता ते बधा ज कम्प्लीट थाय छे. मित्रो, नवमा धोरणनी परीक्षामां आ कंजक्शन छे ए एक्झामनी अंदर आपणने केवी रीते उपयोगी छे अने एनी एक्सरसाइज केवी रीते आवी शके ए आपणे हवे थोडुं जोवानुं छे. तो हवे आपणे एनी एक्सरसाइज शुरू करीए छीए. एक्सरसाइज तो तमारे एग्जाम नी अंदर एक क्वेश्चन आवे छे के सिलेक्ट द करेक्ट सेंटेंसेस, एटले के साचू वाक्य छे तेने पसंद करो. एमा तमने चार ऑप्शन आपेला होय छे ए बी सी डी. आ चार ऑप्शन माथी तमारे साचू वाक्य छे एने सिलेक्ट करवानुं होय छे. तो हवे आपणे जोईए एक्सरसाइज. Select the correct sentences. First, A. Run fast. Run fast, otherwise you will win the race. Option C. Run fast. You will win the race.
ऑप्शन डी रन फास्ट अदरवाइज यू विल नॉट विन द रेस। मित्रों અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે, તો ફર્સ્ટ સેન્ટેન્સમાં એવું કીધું છે કે રન ફાસ્ટ, ઝડપથી દોડો, બટ પરંતુ યુ વિલ વિન ધ રેસ, પરંતુ તમે હરીફાઈ જીતી જશો, તો એમાં વાક્યનો કોઈ જ અર્થ થતો નથી, એટલે કે પહેલું જે બટ વાળું છે એ આવશે નહીં। સેકન્ડ છે રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ વિન ધ રેસ, ઝડપથી દોડો નહીતર તમે હરીફાઈ જીતી જશો, તો આવું વાક્ય ન આવી શકે, પણ એવું આવી શકે કે ઝડપથી દોડો નહીતર તમે હરીફાઈ હારી જશો અથવા તો તમે જીતી શકશો નહીં, એટલે બીજું વાક્ય પણ ખોટું છે। ઓપ્શન સી રન ફાસ્ટ ઝડપથી દોડો યેટ છતાં યુ વિલ વિન ધ રેસ, તમે હરીફાઈ જીતી જશો, તો એમાં પણ ક્યાંય વિરોધાભાસ આવતો નથી। છેલ્લું વાક્ય છે રન ફાસ્ટ ઝડપથી દોડો અધરવાઇઝ નહીતર યુ વિલ નોટ વિન ધ રેસ, નહીતર તમે હરીફાઈ જીતી શકશો નહીં અથવા તો જીતશો નહીં। તો મિત્રો છેલ્લા વાક્ય છે એ સાચું છે, એટલે કે ઓપ્શન ડી છે એ એનો આન્સર આવશે। એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ। ઓપ્શન એ શી ડીડ નોટ કમ ટુ સ્કૂલ because her mother was sick। option b she did not come to school therefore her mother was sick। option c she did not come to school but her mother was sick। અને ઓપ્શન ડી she did not come to school or her mother was sick। તો મિત્રો સેકન્ડ સેન્ટેન્સ છે એમાં પણ આપણે ચાર ઓપ્શન લખેલા છે, તો ફર્સ્ટ સેન્ટેન્સ એવું છે કે શી ડીડ નોટ કમ ટુ સ્કૂલ, તેની શાળાએ આવી ન હતી, બીકોઝ કારણ કે હર મધર વોઝ સીક, કારણ કે તેણીની માતા માંદી હતી। તો અહીંયા પહેલું વાક્ય છે એ આપણું સાચું છે, કારણ કે એમાં કારણ બતાવે છે એટલા માટે। સેકન્ડ સેન્ટેન્સ છે શી ડીડ નોટ કમ ટુ સ્કૂલ, તેણી શાળાએ આવી ન હતી, ધેરફોર તેથી તેણીની માતા માંદા હતા, એવું વાક્ય બની શકે નહીં। ત્રીજું વાક્ય છે એમાં બટ છે, પરંતુ આ વાક્ય વિરોધાભાસ દર્શાવતું નથી,
અને ઓપ્શન ડી છે એમાં આપણને ઓર આપ્યું છે તો અહીંયા પરિણામ અથવા તો વિકલ્પ પણ દર્શાવતું નથી એટલે કે પહેલું વાક્ય છે આપણું સાચું છે તો મિત્રો કન્જક્શન ની અંદર આ રીતે તમને એક્ઝામ ની અંદર સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ માં વાક્યો પૂછાઈ શકે છે હવે ખાસ ધ્યાન એ રાખજો કે આની આ વાક્યોની વધારે પ્રેક્ટિસ છે તે વિકાસ ગ્રામર બુક ની અંદર આનો આખો ચેપ્ટર આપેલું છે કન્જક્શન એમાંથી તમે આખી એક્સરસાઇઝ છે એ પ્રેક્ટિસ કરી શકો છો કે જેના લીધે તમને આખું કન્જક્શન નું ચેપ્ટર છે તે આવડી જાય હવે આપણે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ પૂર્ણ કરવાનું હોય છે તો એની અંદર તમને કયા કયા ટોપિકના ક્વેશ્ચન જે પૂછાય છે એ આપણે જોવાનું છે તો એના માટે આપણે સૌ પ્રથમ શરૂ કરીએ છીએ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જેનું નામ છે તુલનાની ક્ષમતા મિત્રો સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે ડિગ્રી છે એ કેટલા પ્રકારની છે અને કઈ કઈ છે તો અંગ્રેજી ભાષામાં કુલ ત્રણ પ્રકારની ડિગ્રીઓ આવે છે એમાં પહેલી છે પોઝિટિવ ડિગ્રી બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે ડિગ્રી ત્રણ પ્રકારની છે એમાં પ્રથમ છે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલના બીજી છે કોમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલના અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક તુલના તો મિત્રો અહીંયા કુલ ત્રણ પ્રકારની ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રીનો અર્થ થાય છે સમાનતા દર્શક તુલના તો સમાનતા દર્શક એટલે શું કે બે વ્યક્તિઓ અથવા તો બે વસ્તુઓ છે એ એક જ સરખી છે સમાન છે એવું કહેવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી છે એમાં
एक करता बीजू थोड़ू वधारे चढ़ियातु छे अथवा तो थोड़ू वधारे उतरती कक्षानु छे एवुं दर्शावा माटे कम्पेरेटिव डिग्री वपराय छे। अने त्रीजी छे सुपरलेटिव डिग्री एटले के श्रेष्ठता दर्शक तुलना। ज्यारे आखो समूह आखो वर्ग होय एमांथी जे सौथी श्रेष्ठ होय ए दर्शावा माटे सुपरलेटिव डिग्री नो उपयोग थाय छे। तो मित्रों सौ प्रथम आपणे जोई लईए पॉजिटिव डिग्री। तो प्रथम आपणे एनी डेफिनेशन जोई लेशुं के बे व्यक्ति बे वस्तु बे प्राणी अथवा तो पक्षी वच्चे समानता दर्शावा माटे पॉजिटिव डिग्री नो उपयोग थाय छे। तो मित्रों खास ध्यान राखजो કે અહીંયા માત્ર બે જ વસ્તુ વચ્ચેની અથવા બે જ વ્યક્તિ વચ્ચેની વાત છે, બેથી વધારે વચ્ચેની વાત નથી। તો બે વ્યક્તિ બે વસ્તુ બે પ્રાણી પક્ષી વચ્ચે સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે। તો હવે આપણે પોઝિટિવ ડિગ્રીનો નિયમ શું છે એની વાક્યની રચના શું છે એ આપણે જોઈ લઈએ। તો पॉजिटिव डिग्री ना हकार वाक्यों में एस विशेषण एस वपराय छे જ્યારે નકાર વાક્યોમાં સો વિશેષણ એસ વપરાય છે। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પોઝિટિવ ડિગ્રી છે એનો વાક્ય હકાર હોય ત્યારે એસ વિશેષણ એસ નો ઉપયોગ થાય છે હકાર વાક્યમાં, અને નકાર વાક્યમાં સો વિશેષણ એસ નો ઉપયોગ કરવામાં આવે છે। હવે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે માત્ર બે વચ્ચેની જ વાત થાય ત્યારે તમે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં ફેરવી શકશો, એને આપણે સુપરલેટિવમાં ફેરવી શકીશું નહીં। કેવી રીતે? તો આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ, પણ એના માટે એક ખાસ નોંધ લખી લેશો। દરેક વાક્યને અલગ અલગ ડિગ્રીમાં ફેરવવાનું છે। પરંતુ તેની વાક્ય રચના બદલવાની નથી।
એટલે કે આપણે માત્ર વાક્યને એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ફેરવવાની છે, પરંતુ વાક્યની રચના છે એ આપણી ચેન્જ થવી જોઈએ નહીં. કેવી રીતે? તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા આપણને એક સેન્ટેન્સ આપેલું છે કે રાજ ઇઝ એઝ ટોલ એઝ રોમિત. અહીંયા આપણને વાક્ય આપેલું છે કે રાજ ઇઝ એઝ ટોલ એઝ રોમિત. તો મિત્રો, સૌ પ્રથમ તો આ એઝ એઝ ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. બીજું મિત્રો, આ બંને શબ્દ છે એની વચ્ચે આપણે વિશેષણ મૂકવાનું છે, એટલે કે આ ટોલ શબ્દ છે એને કહેવાય છે વિશેષણ. અહીંયા વાત ફક્ત બે જણા વચ્ચે થઈ છે કે રાજ ઇઝ એઝ ટોલ એઝ રોમિત, એટલે કે રાજ રોમિત જેટલો જ ઊંચો છે, એટલે કે બંને વચ્ચે સમાનતા દર્શાવેલી છે. હવે આ જ વાક્ય છે એને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું છે, તો વાક્યનો અર્થ બદલવાનો નથી, માત્ર વાક્યની રચના બદલવાની છે. તો હવે આપણે એને જોઈ લઈએ કે કેવી રીતે ફરશે. તો રોમિત ઇઝ નોટ ટોલર ધેન રાજ. મિત્રો, જેવી રીતે પોઝિટિવ ડિગ્રીનો નિયમ એવો છે કે હકાર વાક્યમાં એસ વિશેષણ એસ વપરાય અને નકારમાં સો વિશેષણ એસ વપરાય, એવી જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીનો નિયમ એવો છે કે વિશેષણની પાછળ ઈઆર પ્રત્યય લાગે અને ત્યાર પછી ધેન શબ્દ મુકાય છે. તો મિત્રો, અહીંયા આપણે વાક્યની રચના ચેન્જ ન થાય એટલા માટે પાછળથી વાક્યની શરૂઆત કરવાની છે કે રોમિત ઇઝ નોટ ટોલર ધેન રાજ, એટલે કે રોમિત રાજ કરતા વધારે ઊંચો નથી, મતલબ કે બંને સમાન છે, બંને સરખા છે. તો અહીંયા આપણને કેવી રીતે ખ્યાલ આવશે? તો ઈ આર પ્રત્યય અને ધેન શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ વાક્ય છે તે કમ્પેરેટિવ ડિગ્રીનું છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે પોઝિટિવ ડિગ્રી છે એના વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવાના છે. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. મીરા ઇઝ નોટ સો વાઇઝ એઝ રાધા. તો અહીંયા પણ સો અને એઝની વચ્ચે આપણને વિશેષણ આપેલું છે અને આમાં આપણને નોટ આપેલું છે, એટલે કે આ વાક્ય છે એ પોઝિટિવ ડિગ્રીનું નકાર વાક્ય છે. હવે આપણે આ વાક્યને પાછું કમ્પેરેટિવમાં ફેરવવાનું છે, પણ આપેલું વાક્ય નકાર છે એટલે કમ્પેરેટિવનું વાક્ય હકાર બનશે. તો પાછળથી શરૂઆત થશે કે રાધા ઇઝ વાઇઝર ધેન મીરા. એટલે કે અહીંયા ઈ આર પ્રત્યય અને ધેન ઉપરથી ખબર પડશે કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. મિત્રો, અહીંયા પણ અર્થ બદલાતો નથી. અહીંયા એવું કીધું છે કે મીરા રાધા જેટલી ડાહી નથી. તો અહીંયા એનો અર્થ એવો કે રાધા છે તે મીરા કરતા થોડી વધારે ડાહી છે. તો મિત્રો, આ પ્રમાણે આપણું વાક્ય છે તે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ અને કમ્પેરેટિવમાંથી આપણે પોઝિટિવમાં ફેરવી શકીએ છીએ. મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન સ્ટાર્ટ કર્યું છે
तो एनी में जेटली नोंद लखाई छे ए तमे वाची लेशो जेथी करीने आवता लेक्चर में आपणे आ चेप्टर ने वधु आगळ चलावीए तो तमने ख्याल आवी जाय। मित्रों याद राखजो के होमवर्क नी अंदर तमारे कंजक्शन नु चेप्टर छे एनी एक्सरसाइज नी प्रेक्टिस करवानी छे अने आ डिग्री नु चेप्टर छे एना माटेनी तैयारी करवानी छे। हवे पछीनो आगळ नेक्स्ट लेक्चर में। नमस्कार विद्यार्थी मित्रों।